દક્ષિણ ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી ભારે વરસાદ પડી રહ્યો છે, ત્યારે આ વરસાદને કારણે નદીઓ નાળા ઉભરાઈ ગયા છે અને બીજી તરફ ડેમ પણ ઓવરફ્લો થઈ રહ્યા છે, જેના કારણે પાણીથી લોકોને મુશ્કેલીમાં પણ વધારો થઈ રહ્યો દેખાઈ રહ્યો છે. અને એ ઉપરાંત દક્ષિણ ગુજરાતના તાપી જિલ્લામાં આવેલ ડોસવાલા ડેમ પણ 23 જુલાઈની રાતથી જ ઓવરફ્લો થવાનો શરૂ થઈ ગયો હતો. ડોસવાલા ડેમ ઓવરફ્લો થયાની ડ્રોન દ્રશ્યો પણ સામે આવ્યા છે, જેને લઈને આસપાસના 17 ગામોને પણ હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યા છે. કેઆર પટેલ, કાર્યપાલક ઇજનેર, બીઆરબી યજ્ઞ વિભાગ યારા, અત્રેના વિભાગ હેઠળ આવેલ ગાયકવાડ સ્ટેટ સમયનો 112 વર્ષ જૂનો ડેમ તારીખ 23/7/24 રોજ 11:40 કલાકે ઓવરફ્લો થયેલ છે. ઓવરફ્લો થવાથી હેઠવાસના વ્યારા, વાલોડ અને સોનગઢ તાલુકાના કુલ 17 ગામોને એલર્ટ કરવામાં આવેલ છે. ડેમની ક્ષમતા 3.33 MCM છે, જેના થકી ડોસવાડા ડેમની નહેર અને નદી આધારિત કુલ 12 ગામોને સિંચાઈનો લાભ મળશે. ડેમની જળ સપાટી 123.44 મીટર છે. હાલ ડોસવાડા ડેમ ઓવરફ્લો થયાના ડ્રોન દ્રશ્યો પણ સામે આવ્યા છે અને ડેમ ઓવરફ્લો થવાના કારણે જ પાણી તેની સાથે જોડાયેલી નદીઓ અને નાળાઓમાં પહોંચી રહ્યું છે, જે કેટલાક લોકો માટે નુકસાનકારક સાબિત થાય છે, જ્યારે કે કેટલાક લોકોને ખેતીની દ્રષ્ટિએ ફાયદાકારક પણ સાબિત થઈ રહ્યું છે. સુરતથી સંજયસિંહ રાઠોડનો અહેવાલ, ગુજરાત તક.